महिलाओं ने नग्न करीने रस्ता पर फेरवानी घटना ने लईने देशना लोकोमां भारे गुस्सो जोवा मळी रह्यो छे। त्यारે આ ઘટના 4 મહિના રોજ બની હતી, જેને લઈ અમદાવાદમાં કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે। આ ભયાનક ઘટનાના વિડિયોએ આખા દેશને હચમચાવી દીધા છે। આ ઘટનાથી લોકો રોષે ભરાયા છે, ત્યારે સોશિયલ મીડિયા પર ગુનેગારો સાથે કડક કાર્યવાહીની માંગ પણ લોકો કરી રહ્યા છે। આ ઘટનાને લઈ આજ રોજ આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, જેમાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, કાર્યકારી પ્રમુખ અમદાવાદ ઝોન જેવેલ વસરા, યુવા પ્રમુખ બિજરાજભાઈ તેમજ અમદાવાદના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। જો જ્યારે દેશની પ્રથમ નાગરિક મહિલા હોય એવા દેશમાં મણિપુર જેવા રાજ્યમાં જે બહેનોને નિર્વસ્ત્ર કરી અને જે રીતે એના ઉપર સામૂહિક બળાત્કાર થયો, આ સમગ્ર દેશની બહેનલાઓની ઇજ્જત ઉપર વાર છે। ખૂબ જ દર્દનીય અને દુઃખદ ઘટના છે, જેને શબ્દોમાં ન વર્ણી શકાય એટલા માટે। અને આજ પણ તમે જોવો કે એ ઘટના બન્યા પછી ત્યાંની તંત્રએ શું કર્યું, ત્યાંના સરકારે શું કર્યું, દેશની સરકારે શું કર્યું, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને અમારી માંગ છે કે આપણા જે રીતે તમે બેટી બચાવોની વાત કરો છો, બેટી પઢાવોની વાત કરો છો, તો આપણા દેશની બેટીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે, એના જીવ જઈ રહ્યા છે, અને એને આવી રીતે નિર્વસ્ત્ર થઈ અને અપમાનજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે। ત્યારે અમારી સૌથી પહેલી આમ આદમી પાર્ટીની માંગ છે કે પહેલા તો સરકારે પોતાના પદ ઉપરથી નીચે ઉતરી જવું જોઈએ, તે પદ ભ્રષ્ટ કરવાની અમારી સૌથી પહેલી માંગ છે। સાથે સાથે માત્ર વાતો નહીં, મણિપુર છે એ છેલ્લા 80 દિવસથી બળી રહ્યું છે, તો આવું જે અગ્નિજ્વાળામાં બળી રહ્યું છે, બહેનો ઉપર બળાત્કાર થઈ રહ્યા છે, આવું જે ઘટનાઓ થઈ રહી છે એની આંખો ખોલવા માટે અમે સરકારને આજ સમગ્ર ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ આવેદનપત્રો આપ્યા છે। અમદાવાદથી અમારી અમદાવાદ શહેરની ટીમ અને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી અને સરકારની આંખો ખોલવાનું કામ અમે કરીશું, કારણ કે અમે ક્યારેય પણ એક ગુજરાતની દીકરી તરીકે નહીં સહન કરી શકીએ, એક હિન્દુસ્તાનની દીકરી તરીકે નહીં સહન કરી શકીએ કે કોઈ બહેનને આવું નિર્લજ્જિત થઈ અને આવા જે દરિંદાઓ છે, આ જે કહેવાય છે કે આ લોકોને જાહેર ઢસડી ઢસડી અને એ લોકોને નિર્વસ્ત્ર કરીને મારવા જોઈએ, એ લોકોને નિર્વસ્ત્ર કરીને ફાંસીએ ચડાવવા જોઈએ, આ અમારી સ્પષ્ટ માંગ છે। કારણ કે આ કૃત્યને જરા પણ નજરઅંદાજ કરી શકાય એવું છે નહીં, ખૂબ જ લજ્જિત કૃત્ય છે, શબ્દોમાં વર્ણવી શકાય એવી આ ઘટના નથી। બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ।